તમારો પોતાનો પાપનો પસ્તાવો કરવો સહેલો છે, પણ ચાર જણાની વચ્ચે તમે તમારો પાપ જે કર્યું હોય એ પ્રગટ કરવું બહુ અઘરું છે. ધર્મ તમે જાહેરની અંદર લાવો છો, તમારા પાપ એને ઢાંકવાના પ્રયત્ન કરો છો. એમ આઈ રાઈટ? પીવા ક્યાં જાઓ? તીગડા. અને પૂજા કરવા ક્યાં આવો? અહીંયા. પૂજા સવારમાં કરવાનું, પીવાનું રાતના રાખવાનું. બરાબર? ધર્મ તમને બહાર પ્રદર્શિત કરવાનું મન થાય છે, અને પાપ છુપકે 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 કરવાનું મન થાય છે. આખી દુનિયાને કદાચ તમારા પાપ ન બતાવો તો કઈ નહીં, પણ આજે નક્કી કરો લાઈફની અંદર એક વખત કોઈ ગુરુ ભગવાન પાસે જઈ તમારી 18 વર્ષ, 22 વર્ષ, 24 વર્ષ, 30 વર્ષ, 35 વર્ષની ઉંમરમાં કોઈ પણ પાપ આડાવડા હાથે પણ જો તમે કર્યું હોય જઈને પ્રગટ કરી દેજો. એક અપેક્ષા એ કહું તો આને ભવ આલોચના કહેવાય. ચંદ્રશેખર મહારાજે તમારા જેવા હજારો યુવાનોની કાળી કિતાબ ધોઈને સાફ કરી અને નવી જિંદગી આપી, અને એ જ યુવાનો આગળ વધ્યા. કોકે દીક્ષા લીધી, કોક વીર સૈનિક થયા, કોઈ શ્રાવક થયા, કોઈ સમકીતિ થયા, પણ એક વાર તમારી પોતાની કાળી ડાયરી એને સાફ કરી. કેટલા પાપ છે? તમારા હાથે પાપ થયા એટલા માત્રથી હું તમને પાપી કહેવા માંગતો નથી. એક વાત બરાબર સમજી રાખજો, અનાધિકાળના સંસ્કારને લીધે પાપ થવા ઈઝી છે. પાપ થાય, પાપ થઈ જાય એટલા માત્રથી તમારે ડરી નહીં જવાનું. ભગવાનના શાસનમાં કેટલા સરસ રસ્તા બતાવ્યા. તમે ગુરુ મહારાજની આગળ જઈને તમારા પાપને ખુલ્લા કરી દીધા. તમે લખીને, કદાચ બોલીને નહીં, તો તમે લખીને જો તમારા પાપ ખુલ્લા કરી નાખ્યા ને, તોય તમે એ પાપથી મુક્ત થઈ જાઓ છો. પાપ તો થાય, નિમિત્તવાસી જીવ છીએ. સૌથી વધારે પાપ જો તમારા જીવનમાં થતા હશે ને, સ્કૂલ અને કોલેજ લાઈફમાં થતા હશે. રાઈટ? સ્કૂલ લાઈફની અંદર ત્રણ પાપ વધારે થાય. નંબર એક હિંસા, મારામારી થાય છે કે નથી થતી? પછી નંબર ટુ જોઠ, બોલો છો કે નથી બોલતા? જોઠ. અને નંબર ત્રણ, ક્યારેક તમારી પાસે ના હોય, તમે તમારી માં તમારા બાપના પર્સમાંથી, કબાટમાંથી કે લોકરમાંથી રૂપિયા પણ ચોરી લીધા હશે. હિંસા, જૂઠ અને ચોરી એ સ્કૂલ લાઈફના પાપ છે. અને હજી આગળ જાઓ, કોલેજ લાઈફમાં જાઓ, અભ્રમ અને પરિગ્રહ, ધેટ મીન્સ પૈસા, આ બે પાપ તમારા કોલેજ લાઈફમાં શરૂ થાય છે. કોણ કે છે કોલેજમાં ભણવા જવાનું? કોલેજમાં તો પટાવવા જવાનું હોય છે. નહીં હજો નહીં, લાઈફની અંદર જો કોઈ આવા પાપ કર્યા હોય ને, તો હજી તમને કહી દઉં છું, આનું રિગ્રેટ કરો. હે મહારાજ સાહેબ, આજે સ્કૂટર ચલાવવા ગયો ને, એટલે એક બચ્ચું આવી ગયું કૂતરાનું, એને બીચું ઇન્જર્ડ થઈ ગયું, મારે શું કરવાનું? આવા પ્રાયશ્ચિતો તમે ઘણી વાર લીધા છે. તમારો આત્મા ઇન્જર્ડ થઈ ગયો હોય એવા પ્રાયશ્ચિત તમે કેટલા લીધા છે? શાસ્ત્રમાં પાંચ મહાપાપ બતાવી, હિંસા, જૂઠ, ચોરી, અભ્રમ અને પરિગ્રહ, તમને કે પાપ લાગે છે? પ્રતિક્રમણ કરશો ને તમે, ત્યારે બે સૂત્ર આવશે, 7 લાખ અને બીજું કયું આવશે એના પછી? યસ, યાદ તો છે. પહેલે પ્રાણાતિપાતમાં તમે આમ બોલો ને તો 18 પાપ સ્થાનક દેખાય છે. તો એ ખાલી બોલવા કે સાંભળવા માટે નથી, આપણી જાત સાથે એને કમ્પેર કરવા માટે છે. મેં મારી લાઈફમાં 18માંથી કયા કયા પાપ કર્યા છે. જે ઉંમરમાં તમારે પવિત્ર રહેવાનું, એ ઉંમરમાં તમે તમારી પવિત્રતાને ખતમ કરી નાખી. જે ઉંમરની અંદર તમે મહાપુરુષને, મહાસદ્ધિઓને અનુકરણ કરવાના હોય, એની જગ્યાએ એમને શરમાવે એવા કામો કર્યા છે. બ્લુ બુક્સ, બ્લુ પ્રિન્ટ્સ, નોવેલ્સ, અને આ આવ્યા પછી તો કંઈ કહેવાય એમ નથી. તમારી જાતે તમારે એકલા એકલા તમારા બેડરૂમની અંદર ગયા પછી તમારે જે પાપ કરવું એ પાપ કરી શકો છો.
50 વર્ષ પહેલા જેટલા પાપ નતા થતા એના કરતા કઈ ગણા પાપ વર્તમાન કાળમાં ચાલુ થયા છે. કાયિક નહીં, માનસિક. આ પાપનો પસ્તાવો ક્યારે કરશો? કોલેજની અંદર ખૂણે ખાચરે છાના છપના કોઈ બગીચાની અંદર ક્યાંક દૂર જઈને તમે કોઈકને તમારી ગર્લફ્રેન્ડને લઈ અને કોઈ પાપ કર્યા હશે? નહીં કર્યા હોય? આનો રિગ્રેટ, આનો પસ્તાવો? નથિંગ.